હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશનલ ન્યૂઝના આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષામાં તમારે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી જોઈએ અને તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જઈ શકો છો. મિત્રો, આ બધા જે વસ્તુઓ જે હું કહું છું એ બોર્ડના ઓફિશિયલ નિયમ પ્રમાણે તમે ત્યાં જે લઈ જઈ શકો છો એવી બધી વસ્તુઓ અને તમને પરીક્ષા ખંડમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એની યાદી હું તમને આજે આપવાનો છું. વિડીયો આખો જોજો, સ્કીપ નહીં કરશો. આના સિવાય પણ ઘણા બધા એવા કામના વિડીયો જે ખરા તે આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે અને કેટલાક વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકવાના પણ છે. પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ રેન્કનો ડિફરન્સ, બોર્ડની આદર્શ ઉત્તર વહીઓ, ટોપર્સની બોર્ડની ઉત્તર વહીમાં કઈ રીતે લખવું, આ બધા જે વિડીયો ખરા એ યુટ્યુબની અમારી ચેનલ પર અવેલેબલ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરશો અને તમારી જો કોઈ પણ મૂંઝવણ હોય તો તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તો મિત્રો, હવે આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, જ્યારે પણ બોર્ડ એક્ઝામની વાત આવે અને તેમાં પણ એની શોપિંગ કરવાની વાત આવે તો વિદ્યાર્થી મિત્રો જે ખરા જીન્સ ખરીદશે, ટી શર્ટ ખરીદશે, કેટલાક તો ગોગલ્સ પણ ખરીદે છે. એકચ્યુઅલી એ તો અંદર લઈ જવાના છે, એની શૂઝ ખરીદશે. પરંતુ આ બધી વસ્તુઓ એટલી મહત્વની નથી. પરીક્ષા ખંડની અંદર સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે તમને કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને એની સાથે બીજી મહત્વની વસ્તુ એ છે કે તમે કઈ કઈ વસ્તુઓ લઈ જઈ શકો છો. મિત્રો, અમુક વસ્તુઓની તમને જરૂર તો પડતી હોય છે પરંતુ તમે લઈ નથી જઈ શકતા. જેમ કે કેલ્ક્યુલેટરની જરૂર 10મા ને 12માના બધા વિદ્યાર્થીઓને જરૂર પડે છે, પરંતુ બોર્ડના ઓફિશિયલ નિયમ પ્રમાણે તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર લઈ જઈ શકતા નથી. મેં મારા અનુભવ પ્રમાણે સુપરવિઝન કરતી વખતે જ્યારે ક્લાસરૂમમાં પરીક્ષા ખંડમાં હું જ્યારે જોઉં છું કે વિદ્યાર્થીને કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, એ મારા અનુભવના આધારે મેં જે યાદી બનાવી છે એ યાદી તમારા સુધી પણ કદાચ વોટ્સઅપના માધ્યમથી પહોંચી હશે. એ આ પ્રમાણેની લિસ્ટ જે ખરું, યાદી જે ખરી, એ કદાચ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં, ઘણા બધા તાલુકાઓમાં, ઘણી બધી શાળાઓમાં આ યાદી પ્રિન્ટ આઉટ કરીને પણ આપવામાં આવે છે. આ યાદી તમારા સુધી કદાચ નહીં પહોંચી હોય અને પહોંચી હોય ત્યાર પછી પણ વિદ્યાર્થી પાસે સવાલ કરે છે કે સાહેબ એક્ઝેક્ટલી આ વસ્તુની જરૂર શું છે. એટલા માટે મને થયું કે યાદીનો અને એનો એક્સપ્લેનેશનનો કે એનો યુઝ ક્યાં થશે એનો આખો એક વિડીયો બનાવી દઈએ. તો મિત્રો, સૌથી પહેલા તો 12માના જે સાયન્સના વિદ્યાર્થીઓ ખરા, એના માટે મેં યાદીમાં લખ્યું છે કે કાળી શાહીવાળી 5 બોલપેન તમારી પાસે હોવી જોઈએ. મિત્રો, કદાચ કોઈને થશે કે 5-5 બોલપેનનું શું જરૂર છે, કદાચ ન કરે નારાયણ અને પરીક્ષા ખંડમાં તમારી જો પેન કદાચ બગડી જાય, પડી જાય અને એનો પોઈન્ટ બગડી જાય, આવું થાય તો તમે બીજી પેનથી લખી શકો. અને 5 બોલપેનનું રીઝન એટલું છે કે મિત્રો, માર્ચ મહિનો એટલે થોડું ગરમાટો ઓલરેડી વધી જશે, ગરમીનો માહોલ હશે, પેન કદાચ એક દિવસ તમે વાપરી હોય અને પછી બીજે દિવસે ગળતી થઈ જાય અને ઓએમઆર શીટમાં એ ટપકું ગમે ત્યાં પડી ગયું, એના કરતા બેટર ઓપ્શન એ છે કે જે પેન તમે એક પેપરમાં વાપરી છે તે બીજા પેપરમાં નહીં વાપરવી. આ તો થઈ ઓએમઆર શીટ માટેની વાત, એ તો 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે. પરંતુ બાકીના વિદ્યાર્થીઓ 10માના અને આર્ટ્સ, કોમર્સ અને તમામ વિદ્યાર્થીઓ જે ખરા, એમણે પોતાની સાથે 5-7 બ્લ્યુ બોલપેન પણ લઈ જવી. 5-7 બ્લ્યુ બોલપેન એટલા માટે કે એ જ પેલો ફંડા છે, દરેકે દરેક પેપરમાં આપણે નવી પેન જ વાપરીએ. અને ખાસ વિદ્યાર્થીઓને અને વાલી મિત્રોને પણ ખાસ અમારી આગ્રહ છે કે બહુ મોંઘામાંની પેન આપણે વાપરવાની જરૂર નથી. જે આખું વર્ષ તમે 2 રૂપિયા કે 3 રૂપિયાવાળી કે 5 રૂપિયાવાળી પેન જે તમને ફાવતી હોય એ જ બોલપેન તમે વાપરો, એ જ હિતાવહ છે. બાકી તમે મોંઘામાંની 100 રૂપિયા અને 200 રૂપિયાવાળી પેન ઘણા બધા રિલેટિવ્સ આપી પણ જાય છે શુભેચ્છા રૂપે, પરંતુ એ પેન વાપરવાની બિલકુલ જરૂર નથી. એ તમારે તમારા વાલીઓને આપી દેવી અને પછી તમે શોભાના ગાંઠિયાની જે મેં ખિસ્સામાં મૂકી છે રીતે શો પીસ માટે મૂકી શકાય. બાકી એનાથી તમે લખવામાં ઉપયોગમાં લેશો તો વજનવાળી પેન હશે, નહીં ફાવતી હશે, ગ્રીપ નહીં આવશે, તમારો હાથ દુખી જશે, તમારું લખવાનું રહી જશે. માટે મિત્રો, પહેલી જે વસ્તુ થઈ એ છે 5 આપણી બ્લેક ઇંક વાળી બોલપેન. બીજું જે ખરું તે 5-7 જે ખરી એ બ્લ્યુ ઇંક વાળી બોલપેન. મિત્રો, આપણે ત્રીજી વસ્તુ સાથે લઈ જવાની છે 2-3 પેન્સિલો. 2-3 પેન્સિલ જે લઈ જાઓ છો તે પણ બંને બાજુથી છોલીને લઈ જવી, જેથી કરીને તમે સાથે 3 પેન્સિલ લઈ ગયેલા હોય પણ બંને તરફ જો છોલી નાખી હોય તો 6 પેન્સિલ જેટલું તમને એ કામ કરશે. સાથે ઇરેઝર એટલે કે રબર આપણે લઈ જતા હોઈએ છીએ, શાર્પનર એટલે કે સંચો પણ લઈ જ જવો. અચ્છા, એક 5-6 વસ્તુ છે યુપીન, 4-5 યુપીન, ઘોડા પીન કેટલાક લોકો કહેતા હોય છે, કેટલાક લોકો યુપીન, ટાંકણીની વાત નથી કરતો, યુપીન જે કાગળની ઉપર જે મારવાની હોય છે એ યુપીન જે ખરી, સ્ટેપલર પણ નહીં, ટાંકણી પણ નહીં, યુપીન જે ઉપર મારવાની હોય છે એ યુપીન લઈ જવી. હવે કદાચ કોઈને થશે યુપીનનું શું જરૂર છે. મિત્રો, ઉનાળાનો માહોલ હશે, પંખા ચાલુ હશે, પંખા ચાલુ હશે એટલે નેચરલ છે કે તમારે કાગળો ઉડવાની સંભાવના ખરી.
એ કાગળો તમારા ઉડી ન જાય, તમારી સાથે એક તો તમારું ક્વેશ્ચન પેપર હોય, તમારી આન્સર બુક હોય, તમે જો પુરવણી લીધી હોય તો તે હશે, હોલ ટિકિટ હોય, એસઆઈડી કાર્ડ હોય, આ બધું ઘણી બધી વસ્તુઓ તમારી પાસે હશે, કેટલી વસ્તુ તમે સાચવશો. એટલા માટે બેસ્ટ ઓપ્શન એ છે કે કાગળને યુપીન મારી દેવી જેથી કરીને કાગળ ઉડી ન જાય. સાતમી વસ્તુ તમારે તમારી સાથે જે લઈ જવાની છે તે છે વર્તુળ. કદાચ કોઈને થશે કે સર પહેલું પેપર તો ગુજરાતી નું હશે દસવાણાને, ગુજરાતી ના પેપરમાં વર્તુળની શું જરૂર? વર્તુળ એટલા માટે કે તમારી મુખ્ય ઉત્તરવહી ભરાઈ જાય, ત્યાર પછી જે પુરવણી જોડશો એ પુરવણી માટે એમણે જે આપ્યો હોય એ દરરોજ એલાઉડ છે. તમે ઉપર સ્ટેપલર મારો છો તો એ એલાઉડ નથી, એ કદાચ ગુનામાં પણ ગણાય. મિત્રો, જે આ ગુના પરથી વાત કરું તો બોર્ડ દ્વારા 33 પ્રકારની અલગ અલગ ભૂલો નહીં, તમે ભૂલો કહેતા હોય, વાલી પણ ભૂલો જ કહેતા કે મારા દીકરાથી કે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ, પરંતુ બોર્ડ તો એને ગુના કહે છે. તો આવા 33 પ્રકારના ગુના અને એની સામે 33 પ્રકારની એની સજાઓ, એનું પણ વિડીયો મેં બનાવીને મૂક્યો છે, એ તમને બાજુમાં ડિસ્પ્લેમાં આવતો હશે, એ તમે જોવાનું ચૂકશો નહીં. એ વિડીયો 2-3 વખત જોજો, વાલીઓ ખાસ જોજો, જેથી કરીને તમારા દીકરાઓ આ ભૂલો નહીં કરે અને વિદ્યાર્થીઓ તો જોવાનો જ છે. અચ્છા, વર્તુળ જે ખરું તે તમારે એ પુરવણીમાં કાણું પોષવા માટે કામ લાગશે, અને પછી જે એમણે દોરો આપ્યો હોય એનાથી તમારે તમારી ઉત્તરવહી ને પુરવણી ને બાંધવાની હશે, માટે વર્તુળ પણ જરૂરી છે. આઠમી વસ્તુ જે ખરી તે છે સ્કેલ, ફૂટપટ્ટી. એ પણ મોટી લઈ જવી, નાની પણ લઈ જવાની પણ સાથે મોટી સ્કેલ પણ લઈ જવી. મોટી સ્કેલમાં પણ ખાસ કાળજી રાખવી, અમુક સ્કેલની પાછળ કેટલાક સૂત્રો ને એવું કંઈક લખેલું હોય છે તો એ એલાઉડ નથી. આપણે પારદર્શક હોય એવી વસ્તુઓ જ લઈ જવી, જેથી કરીને કોઈ આપણે ઇસ્યુ નહીં થાય. અચ્છા, મોટી સ્કેલની જરૂર શું પડશે? બોર્ડની જે ઉત્તરવહી આવે છે તેની તેમાં હાસ્યો જે ખરો મેઇન હાસ્ય જે હોય છે તેમાં માર્જિન જેને આપણે કહીએ છીએ, એ માર્જિનમાં લીટીઓ નથી દોરી લેતી, એ માર્જિન આખો હાસ્ય જે ખરો આખો કોરો હોય છે. વિદ્યાર્થીઓએ જયારે ઉત્તરો લખો છો ત્યારે પોતાનો એક પેન્સિલથી હાસ્ય જાતે દોરવો પડે, અને એ હાસ્ય પાછો બહુ મોટો નહીં રાખવો, કારણ કે તપાસવાળાનું મગજ તરત ફરી જશે, કારણ કે કેટલો મોટો હાસ્ય દોરો છે એક્સ્ટ્રા. એ 1 સેન્ટીમીટર જેટલો હાસ્ય તમારે દોરવો પડે, અને આખા પાના પર હાસ્ય દોરવાનો હોય ત્યારે તમને લાંબી સ્કેલની જરૂર પડશે. મિત્રો, સાથે તમે આ બધી વસ્તુઓ પેન પેન્સિલ રબર સંચો એ બધી વસ્તુઓ સંગ્રહવા માટે પાઉચ લઈ જતા હોવ છો, એ પાઉચ માટે પણ બોર્ડનો નિયમ છે કે પારદર્શક પાઉચ જ જોઈએ જેમાં આરપાર જોઈ શકાતો હોય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અંદર સાથે ચિઠ્ઠા ચિઠ્ઠી લઈ જતા હોય છે, એ એટલા માટે બોર્ડનો નિયમ છે પારદર્શક પાઉચ જ એલાઉડ કરશે. સાથે તમે કદાચ એક્ઝામ પેડ એટલે કે પાટિયું લઈ જતા હોવ છો, પાટિયામાં પણ સેમ નિયમ છે, પારદર્શક પાટિયાઓ જે ખરા એ જ એલાઉડ છે, જેમાં આરપાર ટ્રાન્સપેરન્ટ આરપાર દેખાતું હોય એવું પાટિયું લઈ જવું. માર્કેટમાં ઘણા બધા 80-90-100 રૂપિયામાં કે 120-125 ની આસપાસમાં મળી રહેશે, તો એમાં આપણે સસ્તું સારું ને ટકાઉ લઈ લેવું જેથી કરીને તમારે પરીક્ષા પૂરી થઈ જાય. સાથે તમે પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકો છો. મિત્રો, પાણીની બોટલ નાની સરખી પણ લઈ જવી, કારણ કે 3.5-4 કલાક તમારે નોનસ્ટોપ બેસવાનું હોય છે, પાણીનો સોર્સ પડે. હા, બીજી એક ખાસ વસ્તુ કે જ્યારે તમે પરીક્ષા આપવા જતા હો છો ત્યાર પહેલા નાસ્તો કરી જવો, પાણી થોડું પી જવું, બહુ વધારે પડતું પાણી અથવા કોલ્ડ્રિંક્સ તો બિલકુલ જ નથી પીવાના, કારણ કે એ કોલ્ડ્રિંક્સ તમને પાછળથી હેરાન કરશે. તેથી બેટર ઓપ્શન એ છે આપણે આપણી સાથે માપસરનું પાણી લઈ જઈએ. અને 12મી આઈટમ મેં લખી છે લીંબુ શરબત, ગ્લુકોન ડી અથવા તો ટેંગ, આ પણ તમે તમારી સાથે ટ્રાન્સપરન્ટ બોટલની અંદર લઈ જઈ શકો છો. તેની વસ્તુ જે ખરી એ રસીદ, હોલ ટિકિટ, પ્રવેશ પત્ર જે તમે કહો છો, એની પણ આપણે 5 નકલ કઢાવી રાખવી, એક પપ્પાને આપી દેવાની, એક મમ્મીને આપી દેવાની, એક તમારા સ્કૂલના અથવા ટ્યુશનના શિક્ષકને આપી દેવાની. એક જે હોલ ટિકિટ જે ખરી એ તમારી જે પરીક્ષા કેન્દ્ર જે ખરું એક્ઝામિનેશન સેન્ટર હોય એની બહાર જો કોઈ દુકાન હોય અને એ દુકાનવાળા જો એ તમારી હોલ ટિકિટ સાચવતા હોય તો ત્યાં એક હોલ ટિકિટ જમા કરાવી દેવી, કારણ કે ઘણી વાર એવું બને છે આપણે હોલ ટિકિટ ભૂલી જતા હોઈએ છીએ, ખોવાઈ જતી હોય છે, મિસપ્લેસ થઈ જતી હોય છે, કોઈ જગ્યા પર મુકાઈ ગઈ અને ત્યારે નહીં મળે, તો એવા સમયે આ જે તમારી ઝેરોક્સ કોપી જે ખરી એનાથી પણ તમારું કામ ચાલી જશે. અને સૌથી છેલ્લી અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે તમારી સાથે સાદું ઘડિયાળ લઈ જવું, ટાઈમ જોવા માટે કામ લાગશે. અને મૂળ વસ્તુ તો એ છે કે તમે એક ટાઈમિંગનો આઈડિયા આવતો હોય તો તમને એ પ્રમાણે તમારી સ્પીડ લખાતી જાય, સ્પીડ પકડાતી જાય અને તમારી ઉત્તરવહી તમે ફટાફટ પેપર તમારું લખી શકો. એટલા માટે ઘડિયાળ લઈ જવી, મેક શ્યોર સાદી ઘડિયાળ લઈ જવાની છે. તમે તમારી સાથે પેલા ફિટનેસ બેન્ડ, સ્માર્ટ બેન્ડ, સ્માર્ટ વોચ આવું કંઈ પણ નહીં લઈ જઈ શકો. ગયા વર્ષે વલસાડમાં આ પ્રકારની ઘડિયાળ સ્માર્ટ વોચ વિદ્યાર્થી લઈ ગયેલો તો તેના પર કેસ થયેલો હતો અને એની બધી માહિતી તમને નેટ પરથી મળી રહેશે.
કઈ કઈ વસ્તુઓ નહીં લઈ જવી, કઈ કઈ ભૂલો તમારે નહીં કરવાની, એ બધી બાબતનો વિડીયો જે ખરો એ મેં બનાવ્યો છે. એ તમે જોવાનું ચૂકશો નહીં. આ વિડીયો તો બે વખત જુઓ જ જુઓ, પરંતુ સાથે સાથે એ વિડીયો પણ 2-3 વખત જુઓ, અને આ વિડીયો જે કરો તે તમારા અન્ય મિત્રોને પણ શેર કરો, જેથી કરીને કોઈ વિદ્યાર્થી નાનકડી ભૂલને કારણે પોતાનું ભવિષ્ય નહીં બગાડે. મિત્રો, આ વિડીયો બસ આટલું જ. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.